પંચમહાલ હાલોલના બાસ્કા ગામે ગંગા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ અને વિધવા મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગંગા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોને ઘરમાં રસોઈ માટે વપરાતી સામગ્રીઓનું કીટ બનાવીને વિતરણ કરી સમાજ સેવાનું કાર્ય કરવામાં આવે છે. ઇમ્તિયાઝભાઈ કોલિયા દ્વારા બાસ્કા ખાતે 101 વિધવા મહિલાઓને 4500 રૂપિયાની અનાજની કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ 101 કીટની કુલ રકમ 4,54,500 રૂપિયાનું અનાજ કીટનું વિતરણ બાસ્કા વિધવા મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું દ્વારા વિધવા મહિલાઓને 1,000 રૂપિયા સહાય કરવામાં આવે છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ જે અથુરણ ગામેથી ચાલતી હોય છે, આ ટ્રસ્ટના માધ્યમથી ગુજરાતના વિવિધ ગામોની અંદર વિવિધ લોકોને જાતિ અને ધર્મનું ભેદભાવ વગર અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે. જેમ કે બાસ્કા ગામની અંદર આશરે 4 વર્ષથી લગાતાર ઇમ્તિયાઝભાઈ આવીને એ ગરીબ લોકોને એક આ કીટની વિતરણ કરે છે. એની સાથે સાથે એક એમની મુહિમ એ બી છે કે જે ગરીબ અને વિધવા સ્ત્રીઓ છે એ લોકોને આ લોકો દર મહિને 1,000 રૂપિયા આપે છે. દર મહિને 1,000 થતાં એ ગરીબ અને લાચાર અને વિધવા મહિલાને વર્ષ પૂરતા 12,000 રૂપિયા એમની તરફથી એક આ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. એ અમારા માટે ઘણું સૌભાગ્યલાયક છે અને જેનાથી આ કીટ વિતરણ પછી અમારા ગામના તમામ લોકો ખુશ થઈ પોતે પોતાની કીટ લઈને અહીંયાથી ઘરે જતા હોય છે. શું નામ તમારું? મકરાણી શમસુદ્દીન. હું બાસ્કા ગામનો રહેવાસી અને મોલવી છું. એનો ગંગા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ અમારા ટ્રસ્ટનું નામ છે અને દર વર્ષે આ 4-1 વર્ષથી આ બાસ્કા ગામના અંદરમાં આવીને ગરીબ જરૂરિયાતમંદ ઓળખોને અનાજનું વિતરણ કરીએ છીએ. દર મહિને એ લોકોને 1,000 રૂપિયા જેવું અમે લોકો સહાય પણ કરીએ છીએ, જેથી આ ગરીબ લોકો એ લોકોનું ગુજરાન ચલાવી શકે. અમે ગુજરાતના અંદરમાં તમામ ગામોના અંદરમાં જઈને અમારું જેટલું અમારાથી બને છે એટલું અમે આ કામ કરી રહ્યા છીએ. આ કીટમાં કઈ કઈ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે? કીટના અંદરમાં 25 કિલો ઘઉં છે, 25 કિલો ચોખા છે, 5 લિટર તેલ છે, 10 કિલો ખાંડ છે, 5 કિલો તુવેરની દાળ છે, 1 કિલો ચા છે, બેસન છે, મેંડો છે, ખજૂર છે. મતલબ કે ઘરના અંદરમાં દરેક વસ્તુ જે જરૂરત પડતી હોય એ દરેક વસ્તુ અમે લોકો આપીએ છીએ. શું નામ છે તમારું? ઇમ્તિયાઝ કોલિયા.